जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 कॉमर्स आंकड़ा शास्त्र विषय में प्रकरण नंबर 2 प्रकरण नंबर 3 मध्यवर्ती स्थिति ना मा बराबर ए प्रकरण नी अंदर अगाउना वीडियो लेक्चर में तमने मध्यक समांतर मध्यक भारित मध्यक मिश्र मध्यक आ बधा मध्यकों नी गणतरी करी त्यार बाद स्थानीय सरेराशना माप एटले के मध्यस्थ चतुर्थको शतांशको अने दशांशको एनी गणतरीना तमने दाखलाओ समझाव्या ए माप तमने गणता शीखवाड्यो। आजे आपणे हवे मध्यवर्ती स्थिति माननु जे त्रीजो माप छे ए माप छे बहुलक। एटले आजना वीडियो लेक्चरमां आपणे बहुलक विषयनी वात करवाना छीए। तो सौ प्रथम बहुलक एटले शुं? तो बहुलक एटले आपेली माहितीमां जे अवलोकन सौथी वधु वखत पुनरावर्तन पामतो होय ते अवलोकन ने ते माहितीનો बहुलक कहे छे। फरीवार, बहुलक एटले आपेली माहितीमां जे अवलोकन सौथी वधु वखत पुनरावर्तन पामतो होय ते माहितीનો बहुलक बने छे अथवा बहुलक कहे छे। એટલે એમ કહે છે ને કે આપેલી માહિતીમાં જે અવલોકન સૌથી વધુ વખત એટલે બધા કરતા વધુ વખત હોવું જોઈએ તો એને માહિતીનો શું કહેવાશે? બહુલક કહે છે। હવે આગળ બહુલકને સંકેતમાં MO વડે દર્શાવાય છે। જે મધ્યકને X બાર વડે દર્શાવાય, મધ્યસ્થને M વડે દર્શાવાય, એવી રીતે બહુલકને MO વડે દર્શાવાય છે। હવે બહુલકની ગણતરીના સૂત્રો તો એવું કહેવાય કે પહેલું અવર્ગીકૃત માહિતી માટે, હવે અવર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર શું છે? તો MO બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન। MO બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન એટલે બહુલક। પણ ક્યારે? જ્યારે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે। પછી વર્ગીકૃત અસતત માહિતી માટે, તો વર્ગીકૃત અસતત માહિતી માટે તો એનું સૂત્ર છે MO બરાબર મહત્તમ આવૃત્તિ સામેનો પ્રાપ્તાંક। MO બરાબર મહત્તમ આવૃત્તિ સામેનો પ્રાપ્તાંક। પછી ત્રીજું સૂત્ર વર્ગીકૃત સતત માહિતી માટે MO બરાબર L પ્લસ FM માઇનસ F1 2 FM F1 F2 C। ફરીવાર, વર્ગીકૃત સતત માહિતી માટે MO બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2 FM માઇનસ F1 માઇનસ F2 C। જ્યાં L બરાબર શું કહેવાય? તો જ્યાં L બરાબર બહુલક વર્ગનો નિવારક અધોસીમા બિંદુ, જ્યાં L બરાબર બહુલક વર્ગનો નિવારક અધોસીમા બિંદુ, FM બરાબર બહુલક વર્ગની આવૃત્તિ, FM બરાબર બહુલક વર્ગની આવૃત્તિ, F1 બરાબર બહુલક વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ, F1 બરાબર બહુલક વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ, ત્યારબાદ F2 બરાબર બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ, F2 બરાબર બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ, C બરાબર બહુલક વર્ગની વર્ગ લંબાઈ। ફરીવાર, વર્ગીકૃત સતત માહિતી માટે MO બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2 FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C,
જ્યાં L બરાબર બહુલક વર્ગનું નિવારક અધસીમા બિંદુ, FM બરાબર બહુલક વર્ગની આવૃત્તિ, F1 બરાબર બહુલક વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ, F2 બરાબર બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ અને C બરાબર બહુલક વર્ગની વર્ગ લંબાઈ. મિત્રો, હવે આપણે અહીંયા આ વિડિયો લેક્ચરની અંદર સૌપ્રથમ અવર્ગીકૃત માહિતીના દાખલા જોઈશું, ત્યારબાદ વર્ગીકૃત અસતત માહિતીના દાખલા જોઈશું. તો બહુલકના દાખલાઓ એમાં પહેલું સૂચના આપી દીધી કે નીચેની માહિતી પરથી બહુલક શોધો. હવે પહેલી રીત એ અવર્ગીકૃત માહિતીના દાખલાઓ, અવર્ગીકૃત માહિતીના દાખલાઓ એમાં પહેલો દાખલો તમને આપ્યો છે, અવલોકનોની કિંમતો આપી દીધી છે, બરાબર. તો તમને ખબર હોવી જોઈએ કે અવર્ગીકૃત માહિતીનું સૂત્ર શું છે, એમો બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન. તો હવે જવાબ લખીએ કે MO બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન. હવે આ અવલોકનો જે છે એમાં સૌથી વધુ વખત કયું અવલોકન આવે છે એ ગણીએ તો જો બે નંબરનું અવલોકન છે એ એક ને એક બે વાર જ છે, પણ એક નંબરનું 1 2 3 4 5 સૌથી વધુ વખત કયું અવલોકન આવે છે એક નંબરનું. તો આના પરથી એવી ખબર પડે કે MO બરાબર 1 આવશે. MO બરાબર શું આવશે? 1. આ તમારો દાખલો અહીં પૂરો. બીજો દાખલો આપેલો છે તો MO બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન. ચલો, સૌથી વધુ વખત કયું અવલોકન આવે છે? તો જો 17 એક વાર, 2 વાર, 3 વાર, 4 વાર. 17 નંબરનું અવલોકન 4 વાર, 16 નંબરનું અવલોકન 2 વાર. બસ, તો 17 નંબરનું અવલોકન સૌથી વધુ વખત આવે છે તો આપણો MO બરાબર શું થશે? 17 થશે. સમજાયું? આ બે દાખલા થયા. એવી રીતે ત્રીજો દાખલો. ચલો, MO બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન. ચલો, સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન. હવે તમે અવલોકનો જોશો તો 25 એક વાર, 2 વાર, 3 વાર, 4 વાર, પછી બસ 4 વાર સૌથી વધુ વખત એ જ આવે છે. તો MO બરાબર શું થશે? 25 થશે. ત્યારબાદ ત્રીજો ચોથો દાખલો, MO બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન. ચલો, સૌથી વધુ વખત અવલોકન કયું આવે છે? તો એ 5 નંબર જોઈએ, 1 2 3 4. 2 નંબરનું 1 2 3. તો 5 નંબરનું અવલોકન સૌથી વધુ વખત આવે છે તો MO બરાબર શું થશે? 5. પછી MO બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન. ચલો, શું થશે આપણે ગણીએ. ચલો, પહેલા 2 નંબરનું અવલોકન, 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર. 1 નંબરનું અવલોકન, 1 વાર, 2 વાર, એ નહીં આવે. 3 નંબર, 1 2 3 અને 4. બસ, બીજું તો છે નહીં. એટલે આ દાખલામાં એવું બને છે કે 2 નંબરનું અવલોકન 4 વાર છે અને 3 નંબરનું અવલોકન પણ 4 વાર છે. એટલે એવું કહેવાય કે આ માહિતીમાં 2 બહુલક છે. આ માહિતીમાં કેટલા બહુલક છે? 2. એમ બરાબર, MO બરાબર 2 અને MO બરાબર 3. એટલે એવું કહેવાય કે જે માહિતીમાં 2 બહુલક હોય
જે માહિતીમાં બે બહુલક હોય તેને દ્વિબહુલકીય માહિતી કહે છે તેને દ્વિબહુલકીય માહિતી કહે છે બરાબર મિત્રો તો આજે પાંચ દાખલા ચલાવ્યા એ પાંચે પાંચ દાખલા અવર્ગીકૃત માહિતીના દાખલા હતા હવે આપણે વર્ગીકૃત અસતત માહિતીના દાખલાનું ગણતરી કરવાની છે એટલે અહીંયા છે વર્ગીકૃત અસતત માહિતીના દાખલા એનું સૂત્ર શું છે મહત્તમ આવૃત્તિ સામેનો પ્રાપ્તાંક તો ચલો પહેલા પહેલો દાખલો MO બરાબર મહત્તમ આવૃત્તિ સામેનો પ્રાપ્તાંક આ જે આવૃત્તિનું ખાનું છે આવૃત્તિનો સૌથી વધુ આવૃત્તિ કે સૌથી મોટી આવૃત્તિ કઈ છે 52 એની સામેનો પ્રાપ્તાંક કયો છે 13 તો MO બરાબર શું થશે 13 બરાબર સમજાયું એવી રીતે બીજો પ્રશ્ન MO બરાબર મહત્તમ આવૃત્તિ સામેનો પ્રાપ્તાંક સૌથી વધુ આવૃત્તિ આમાં જો મૂક્યા છે તો અહીંયા 28 માં છે એની સામેનો પ્રાપ્તાંક કયો કહેવાશે 13 માટે MO બરાબર કેટલા આવશે 13 બરાબર એવી રીતે ત્રીજો દાખલો MO બરાબર મહત્તમ આવૃત્તિ સામેનો પ્રાપ્તાંક ચલો આમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે 20 તો એની સામેનો પ્રાપ્તાંક કયો છે 17 એનો જવાબ એવી રીતે ચોથો પ્રશ્ન MO બરાબર મહત્તમ આવૃત્તિ સામેનો પ્રાપ્તાંક એ કયો આવશે આમાં સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે 12 એની સામેનો પ્રાપ્તાંક કયો છે 2 માટે MO બરાબર 2 મિત્રો આજે જે તમને જે દાખલા શીખવાડ્યા એ સૌથી સરળ સૌથી સહેલા અને ઝડપથી આવડી જાય એવા દાખલા છે તમારે આ બધી બાબત અહીંથી ચાલુ કરવાની છે આ બધી બાબત તમારી નોટમાં સારા અક્ષરે તમારે લખવાની છે બધા દાખલાને જાતે ગણવાનો પ્રયત્ન કરજો સૂત્રોને સમજવાનો પ્રયત્ન કરજો હવે અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જે વર્ગીકૃત સતત માહિતીના દાખલા છે એવા દાખલાની ગણતરી કરીશું માટે ત્યાં પહેલા તમે આ જે બાબત છે એ બધી બાબતને નોટમાં સારા અક્ષરે લખજો અને બને તો એને સમજવાનો પ્રયત્ન કરજો જય શ્રી કૃષ્ણ